જે પક્ષ માં પડે ને તે ક્રિયા થઈ જાય, જે પક્ષ માં પડે એના કરવું જ છે. પેલો પક્ષ સુધી જાય અને એ પક્ષ માં પડે તો આ પક્ષ સુધી જાય. સમજાયું શું કહેવા માંગુ છે? હા, એ અહંકાર કઈ બાજુ પડે છે? એ બાજુ અહંકાર કોના આધારે પડે છે? જ્ઞાન ના આધારે. શું કહ્યું? શુષ્ક જ્ઞાન જોઈએ. કેવું? આવું શુષ્ક જ્ઞાન ના જોઈએ. શુષ્ક જ્ઞાન એટલે શું? આ પેલા પપૈયા 2000 ના સાઈઝ જાણો તમે? બે પપૈયા આપડે ઉછેર્યા, અરખું પાણી નાખીએ, બધું મોટા થાય, પછી એક ને પપૈયા બે ને એક ને મોટા મોટા ફૂલ લટકે. કયો આપણને ફળ આપે? ફૂલવાળું. ફૂલવાળું ફળ આપે? વાંચ્યો હોય એમ કશું ના આવે. પપૈયા બેઠો હોય ને તે આપણે ફળ આપે. એક વાંચ્યો પપૈયો હોય. કેવું? આ બધું જ્ઞાન છે. કેવું? આ જગત માં સારું જ્ઞાન છે ને તે વાંચ્યું જ્ઞાન છે. પછી કે છે હું જાણું છું, હું જાણું છું પણ થતું નથી. હું જાણે મારે એવું હતું છે. જ્ઞાન તો તેનું નામ કે તરત જ થાય જ. જ્ઞાન ને જાણ્યા પછી તરત જ એ અમલમાં જ આવે. તમારી જાણ્યું નથી આ તો બધા તો અમને ફોફો મારે છે. જાણ્યા અહંકાર કરતા લીધું થાય કે છે નહીં. એવું ગમે છે બને જ ના બને. રોજ બને છે. નહીં તો હવે એક બટર લખ્યું હોય, પોઈઝન ઉપર લખ્યું હોય, તો આપણે છોકરાને શું કરવું પડે? કે જુઓ અલા શીશીમાં કશું દે છે નહીં. હો શું છોકરા કે કેમ એ શું છે એનો વિચાર ઉભો થાય ને. કારણ કે આપણે કંઈક પોઈઝન છે. કારણ કે પોઈઝન એટલે શું છે? તો મરી જવાય. કારણ કે મરી જવું એટલે શું છે? કારણ કે પેલા કાકા પડા થયા ને એવું થઈ જાય. આટલું જ્ઞાન થાય ત્યાર પછી બંધ કરે. હું તમે પોઈઝન કરી હું કહી દો એના ધાડો વારે ખરો ના વળે. તો તમે આવું ભણાવો છે ફેરું ભણાવો? મેં તમને કીધું ને કે ભણાવવાની વાતો કેટલીક વાર જુદી હોય છે. જુદી હોય છે ખરી વાત. કેટલીક વાર આપણે ડોન કરવો પડે. આપડા લોકો એટલે જ્ઞાન એનું નામ. જ્ઞાન એવી રીતે આપવું જોઈએ કે એનો મનમાં નક્કી થાય કે હવે નહીં હડવું છે. આ બધું શુષ્ક જ્ઞાન જાણે. શુષ્ક અને શુષ્ક જ્ઞાની પાસે જાણે છે. એ મો સિગરેટ પીતા ને આપણે કે સિગરેટ ના પીશો, સિગરેટ ના પીવું બતાવતો. એનું મારે શું તો ચેક કરવું? અમને શું દેખાડે? ના પીતો હોય સ્ટ્રોંગ માણસ હોય, સંયમી માણસ પાસે જ્ઞાન પ્રાપ્ત થાય. આ સંયમી માણસો પાસેથી જ્ઞાન પ્રાપ્ત. શું મારે સમજો? સંયમી પાસે જ્ઞાન થાય ખબર? આ તો લોકો આ જે ઉપદેશ આપવા છે ને બધા જોયેલા ને, અહીં ઉપદેશ આપવા આવે છે. 2-15 ઉપદેશ આપીને જતા રહેશે. એ કોણ છે? કૃપા, પરમ કૃપા અને અનન્ય કૃપા માં કઈ ભેદ ખરો? અનન્ય કૃપા શબ્દ જ ન હોય. કોને લખ્યો છે? મારો શબ્દ. કૃપા ને પરમ કૃપા બે શબ્દ હોય. આપણે એમાં ભેદભાવ ખરો? હો તારે ના હોય. તમે 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 અમારા 6 પેઢી ભયા થાવ. આ તમારી પર કૃપા એટલી જો 12 પેઢી વાળા જોડે હોય એટલું બધું. આ બ્લડ રિલેશન ની કૃપા ખરી અને આત્માની કૃપા બધા સરખી હોય. કે જોગેશ્વર સમજી જાય બ્લડ રિલેશન નું નહીં. આ તો બધું ગામ તરફ વારે જ પાછું. એટલે કૃપા ને બધું ફેર પડી જાય ના પડે? કયા આધારે ફેર શાથી રાખે? આ ભાઈ અમારી જોડે બેસતો તમે બિહાર અહીંયા ગયો તેને તો માળ આપી બધું આપ્યું. હા પણ તે એવું તો કૃપામાં પક્ષપાત થયો એ દાદા. પક્ષપાત એ તો વ્યવહારિક પક્ષપાત હોય જ. આ ભૂતગલ છે ને ત્યાંથી વ્યવહારિક પક્ષપાત હોય જ. અમે નિશ્ચય પક્ષપાત કોઈ નહીં પણ હોય. અમે બધા સરખું જ હોય. આમ સરખું હોય. જો સરખું અમારી સેવા કરતો હોય તેના પર પક્ષપાત વધારે પહેરી જાય ના પહે સેવા કરતો હોય તેને. આ ભૂતગલ છે જો. એટલે પણ પેલું આત્મા તરીકે બધું સરખું હોય. જો એમાં ફેર નહીં. આ બેને તો જામનગર બોલાવી અને ત્રણ દડા ત્યાં રાખ્યા. જ્ઞાની નો જે વ્યવહાર છે એમાં પક્ષા પક્ષી હોય છે એટલે બહુ પક્ષા પક્ષી. રાગદ્વેષ ખરો કે રાગદ્વેષ? રાગદ્વેષ નહીં કશું કશું એમનેમાં જ વ્યવહાર. શું કહ્યું? પક્ષા પક્ષી. રાગદ્વેષ તો હોય તો જ્ઞાની જ ન હોય ને. સમજ ભાઈ ને હમણાં મારા ફોઈ હોય ને આવો આવો ફોઈ બે આવું હેડે ને હવે મામી આવે બિહારી એ બધું. આ તો બધું રાગદેશ વગેરે વ્યવહાર. પણ ફક્ત જ્ઞાનીમાં એટલું જ જોવાનું કે રાગદેશ છે કે નહીં. બીજું બધું વ્યવહાર પક્ષપાત હોય કે ના પક્ષપાત હોય તો લોહીના ભાઈ જે ખબર પડે. મોમીન જોડે બિહાડો મને નીચે બિહાડો તો મારે રાગદેશ જ લાગે ને. પણ એ રાગદેશ રહી છે શી રીતે ખબર પડે? રાગદેશ ના કહેવાય. એ લોહીનો બ્લડ છે, બ્લડ નો ગુણ છે. હવે એ સાધુઓ તો ના હોય. સાધુઓ તો પોતે એ છતાં આ આશ્રમ માં હતા તેનો આશ્રમ ફેર કરેલો હોય. અમારો આશ્રમ ફેર કરેલો હોય ને. અમારે તો રિયલ હોય અને પેલું રિલેટિવ બધું આશ્રમ ફેર કરેલો. એટલે પછી અહીં તો હોય પણ રાગદ્વેષ ના હોય. એ જે રાગદ્વેષ
કહેવા શું માંગુ છું કે ત્યાં માણસ ને જે રાગદેશ દેખાય છે એ રાગ ના કહેવાય, રાગદેશ ના કહેવાય, જ્ઞાનીપુર ના રાગદેશ ના કહે. એનો વ્યવહાર આપણને જે દેખાય છે, દેખાય આમાં માણસ ને દેખાય છે, આમાં માણસ ને દેખાય તો સમજી જાય. ગુણ બતાવ્યો કે રેજ તો પછી આત્મા રિલેશન બધે સરખું. જો બ્લડ રિલેશન તમે છ પૈકી ગોળ છ પૈકી ભયા થાય સ્વાભાવિક રીતે હોય. આત્માની કૃપા એ એના આત્માના ઉદ્ગમન તરફ જ લઈ જાય એ જ હોય, બીજા ના પડે. આ બધા બોલાય ખરા ઉદોડે, પણ આત્માની કૃપા હરકી હોય બધા ઉપર. હા, પણ આત્માની કૃપા ને દેહ ની કૃપા માં ફેર, દેહ ની કૃપા નથી હોય, દેહ નું તો આકર્ષણ હોય. વ્યવહાર થી કૃપા છે એ આકર્ષણ થયું ના, વ્યવહાર માં કૃપા ના, કૃપા ના કહેવાય. એ તો વ્યવહાર માં તો જેટલું ઋણાનબંધ હોય હિસાબ હોય તો બધું કહી જાય. જો કોઈને 5 રૂપિયા હલવાય પડે, અમારે તો વ્યવહાર માં ના હલવા પડે, તેથી કઈ બધે હલાય વ્યવહાર એટલે વ્યવહાર. તો ભાઈ 3 કૃપા ભેગા થાય તો પછી દેહ ની કૃપા તો ખરીદ ને. હા, દેહ ની કૃપા કૃપા ના હોય, દેહ ની તો એ હિસાબ ગોઠવેલો છે, ચૂકતે થઈ જાય. તો કૃપા તો આ મોક્ષ સંબંધી આત્મા ની હોય. તો બ્લડ રિલેશન હોય એટલે કૃપા હોય ઓછા વધી. એ કૃપા કેવી, વ્યવહાર વ્યવહાર ને કૃપા ગણાતી નથી. એ તો હિસાબ છે, શું છે, ઋણાનુબંધ. તમારે મારે ઋણાનુબંધ હોય ને તો આમ વ્યવહાર દ્રષ્ટિએ તો કૃપા કહેવાય ને. વ્યવહાર દ્રષ્ટિ લોક કે, હા તો એની જ વાત છે કે લોક કે. તમે અલૌકિક અર્થ આપો છો, આ લોકો લૌકિક થી પૂછે છે. ના, તો લોક કે. હવે એ શું કે છે કે લૌકિક કૃપા અને આત્માની કૃપા તો એકમાં રાગ દ્વેષ હોય છે. એવું છે, મારી ભત્રીજી આવી હોય અને અહીં આગળ આવીને એને દેહાડી દર્શન પેલા કરાવીએ અને 5 રૂપિયા આવીએ તો શું કઈ એ ખરેખર કૃપા છે નહીં, એ વ્યવહાર છે. શું છે એટલે વ્યવહારની કૃપા રાગદ્વેષ ના અધીન છે. કૃપા ગણાતી નથી, લોક કરણ હોય પણ લોકો આપણા કરે. મૂળ વાત પૂછી દે કહું કે જ્ઞાની ની આવી ચર્યા જોઈ ને જગત એવું સમજે છે કે જ્ઞાની રાગ છે, જગત જ્ઞાની ને રાગ છે. હા, એવું એવું લોકો સમજે છે. એવું ત્યારે ત્યાં જગતે એમ સમજવું જોઈએ કે આ જે મને દેખાય છે તે મારી દ્રષ્ટિ નું આરોપણ છે. આ આરોપણ છે તો એ વાત એને સમજે પડે. એટલું બધું સમજે ને જગત માં દ્રષ્ટિ સમજતા તો પડી જાય છે, પડી જઈને નુકસાન થોડતા. હા, એ તમારો આત્મા જ છે, એ શુદ્ધ જ છે. જો એવું દર્શન રાખશો તો આ પડી જવાનો વારો નહીં આવે. ના પડે, એવું છે ને, કોક જ આવું ભૂલ થાય. બધા ઘણા ખરા ભૂલ નહીં ખાતા, બધા ચોક્કસ હોય છે ઘણા ખરા ઘણા ખરા, પણ અમે થોડા ઘણા ભાઈ ભૂલે ખાય તો. કારણ કે એવું જોવાનો અમને ફાયદો છે, અમે કઈ અમે તો વ્યવહાર કરીએ કોઈ જોડે, એ તો આપણે વ્યવહાર ની વસ્તુ છે. તમારે કે જાણે કરીને જે ભૂલ ખાય છે તેને ખાવી પડે છે, નીકાળી છે ને આપડે કે. હા, એ તો બધું એ તો નુકસાન કરે ને. હું એ જ કહેવા માંગુ છું, પણ કૃપા તો કૃપા તો આત્મા ની છે. હા, હું એ જ કહેવા માંગુ છું. એને દાદા કહ્યું છે કે હેતુ રહીત દયા. હા, હેતુ રહીત, હેતુ રહીત દયા. પેલું હેતુ રહીત, પેલું હેતુ વાળું છે એટલે રાગદ્વેષ છે. એને કરુણા કહ્યું, કરુણા. એક બીજો શબ્દ આપણે સુહૃદ, સુહૃદ આત્મા એ ચેતન સુહૃદય છે, સુહૃદય છે કે તેની સાથે સંગ છે, પણ તેનો લેશ માત્ર પણ અપેક્ષા નથી. બરાબર, એને આપણા મિત્ર ની ભૂમિકા પણ થોડું ઘણું સમજી શકાય. રિલેટિવ માં પોતાનો મિત્ર હોય એવું. હા, આ મિત્ર ભાવ માં કઈ અપેક્ષા છે, પણ આત્માના આ જે સંગ કર્યો છે એમાં એ અપેક્ષા નથી. સૂર્ય ચંદ્ર આ બધાના આ બધા પ્રકાશ નો આ ફક્ત લાઈટ નહીં, લાઈટ એને લીધે નહીં, આ જે ઇલેક્ટ્રિસિટી એને લીધે નહીં, પણ સૂર્ય ચંદ્ર તારા વારા બધા પ્રકાશ દેખાય છે. જાનવરો મળે ઝાડ ઉપર પ્રકાશ દેખાય છે, લાવડિયા તા શું બધું એને લઈને એના પ્રતાપ થી છે. બધું આ કઈક આકર્ષણ લાગે એવું આપણને, કાપી નાખ્યા પછી આકર્ષણ ઉડી જાય છે ઝાડ ઉપર, એ આકર્ષણ કેમ લાગે છે કે એના પ્રતાપ થી આ માહિત છે અંદર જે આવું થાય છે એવું કહેવા માંગે છે.